सब्सक्राइब करो आ चैनल ने। જો રાયલિયા આવો પ્રોગ્રામ રોજ થવો જોઈએ યાર, મજા પડી ગઈ. ને એમાં ભી પરસીને જે પીડાવી છે બોસ, જો જો. એ રાયલિયા એક પેક બનાવ મારા માટે. એ ભાઈ પતી ગયું જ બધું. હા, બાટલી ખતમ, ખેલ ખતમ, પતી ગયું બધું. હા પતી ગયું છે, બધું જ પતી ગયું છે. ચાલુ કોલેજ પતી ત્યારથી બધું જ પતી ગયું છે. બોસ આ ખરો સાયકો થઈ ગયો છે પરસી. આની ટેપ કાયમ કોલેજ પર જ ચોટેલી હોય તો શું? બે એની એકલાની કોલેજ પતી છે યાર. ભાઈ તેનું રિઝલ્ટ જોયું કેટનું આ વખતે? ભૈયા બિલ્લી ચૂહે કો ખા ગઈ હે. ખા ગઈ તે જીગા. આ કે દેવી છો? જો એ રણબીર ના હાથમાં આવી નાઈ. અરે એને બોલિવૂડમાં લાવ્યું કોણ? સલમાન ભાઈ. એના હાથમાં આવી નાઈ તો આવા બલૂન ના હાથમાં થોડી આવવાની હતી. તું ખોટા થોડો નહીં મારા. તું બે પરસી તારી ભૂલ નથી બકા. તને નહોતું કીધું મેં પહેલા જ કે આ કેટ બેટ ના ચક્કરમાં ના પડાય. 3 લાખ લોકો કેટ આપે છે. કેટલા? 3 લાખ. એમાં શું કંકોડવાનો નંબર લાગવાનો? બે ઇન્ડિયામાં કોઈ સ્કોપ જ નથી આપણા જેવા માટે. લાઈફ તો ખાલી ત્યાં છે બોસ. હા બોસ સાહેબ, તો તમે જ છો ને. શું કીધું તું? અમેરિકા જઈશ તો કેમ પડ્યો છે અહીંયા? ચાલો NRI, નોન રિક્વાયર્ડ ઇન્ડિયન. નોન રિક્વાયર્ડ ઇન્ડિયન. ફાટ્યો બલૂન, ફાટ્યો. એ જો બબાલ થઈ, બબાલ. તારા કોલેજ આઈડી પર અમેરિકા ના જવાય. વિઝા જોઈએ, વિઝા. ને આપણી તૈયારી ચાલુ છે. એ હરિયા, આજે ફાઇલ ક્યારે મૂકી? મૂકી દીધી. અને કાલે ઉપડવાનું ઇન્ટરવ્યુ માટે. બોસ પાણી તો ફોર્મમાં છે ને. ત્યાં માલ પાણી મળી જાય તો ભૂલી ના જતો અમને. એ એ બધું ઠીક છે, બરાબર છે. પણ મને એમ કે તું તેને કરીશ શું? ધક્કા મૂકી. હોટેલ, હોટેલ ખોલીશું આપણે. હોટેલ કિંગ હરીશ. જીગર વોલેટ ચેક કરવાનું. વોલેટ આપ્યો, આપ્યો. ઉભો રે. વાહ વાહ, મારા પરસી. લાવ લાવ તારું વોલેટ લાવ ને. લે શું છે? લાઇસન્સ ચેક કર, લાઇસન્સ. ઈ જોઉં છું ભાઈ. આમાં તારું નામ વાત તો ભાઈ. શું છે નામમાં? હું વાંચું છું ને.
હરીશ બી પટેલ. તો તો પટેલ સાહેબ અમેરિકા કેવી રીતે છે? આવતીકાલે વિઝા ઇન્ટરવ્યુ અને પછીની બધી જ કાલ અમેરિકામાં. ઓ વાવ, ધેટ્સ ગ્રેટ. પણ હું આવી રહ્યો છું ઇન્ડિયા. આ તો હું વર્ષોથી સાંભળતો આવ્યો છું. હવે આવીને તને મળીશ ને ત્યારે તને વિશ્વાસ થશે. આવો ત્યારે મળીએ. શ્યોર, સી યુ ધેન. ભલે, બાય બાય. બચ્ચા, અરે ઈશુ, આ શું? ફરી ઘોડે ચડવા નીકળ્યો છે કે શું? સહેમત સમજ, પણ આ વખતે ઘોડે નહીં, જહાજમાં નીકળવાનું છે. એટલે પૈસા ને કાગળ ક્યાંથી લાવવાના? અરે કાગળની કોઈ જરૂર જ નથી, બસ પૈસા વધારે લાગશે અને મારી વ્યવસ્થા થઈ ગઈ છે. હવે જલ્દી તું તારા પૈસા ભેગા કર. યાર ઈશ્વર, હા, હજી સુધી મારી ક્યાંયથી પણ વ્યવસ્થા થઈ નથી રહી. અરે દોસ્ત, એમ કેમ ચાલે? આવો મોકો ફરીથી નહીં મળે. અને એક વાર પૈસા હાથમાં ને તો અમેરિકા દૂર નથી. ચાલ ચાલ ચાલ. જ્યોત્સના, આ બે ઓર્ડર મળી ગયા ને, તમારા યુએસ જવાના પૈસાની વ્યવસ્થા થઈ ગઈ. અરે વાહ. હેલો. હા બચુ, ઈશ્વર બોલું છું. હા બચુ, સંભળાય છે ને? હા હા ઈશ્વર, ક્યાં છે તું? કેટલા વખતથી કોશિશ કરું છું તને કોન્ટેક્ટ કરવાની. બધું એટલું ઉતાળમાં થઈ ગયું બચુ કે તને કહેવાનો મોકો જ ના મળ્યો. હા પણ તું છે ક્યાં? હેલો, મારી વાત સંભળાય છે ને? હેલો.
चलिए जाइए यहाँ से, सर ने एक बार रिजेक्ट कर दिया ना, चलो अब। हम वहाँ घूमने नहीं जा रहे हैं, मेरे पति का इलाज करवाना है। मुझे कुछ नहीं पता, मुझे कुछ नहीं पता, आप जाओ यहाँ से। अरे चलो चलो, आप फिर से अप्लाई करना, अभी चलो यहाँ से। एक बार दिखरो यूएस जाए ना, पछि आउट थाय छे। दिखरो ते ऐश्वर्याम थी जलसा करतो हशे ने, बाप ने अहीं शुं थयुं छे पूछवानी खबर नथी। हवे अमने यूएस वाळाए वीजा आपी दीधा होय तो शुं जतुं तुं, શું કેવું તમારું? હા હા બરાબર છે, હું તો મારા આખા ફેમિલીને ત્યાં જ લઈ જઈશ। યસ યસ। વિઝા? યસ। હા, કેન આઈ સી યોર ફાઇલ પ્લીઝ યંગ મેન? યસ સર। Young man, can you tell me your complete name? Harish Bachu bhai. Harish Bachu bhai. What? Harish Bachu bhai Patel. Mr. Patel, here in your application it says your middle name is only Bachu, not a Bachu bhai. Sir, in Indian culture we not call like to papa, I mean father only Bachu, but not call Bachu, it is Bachu bhai. Respect. That's lovely. Yes sir. Mr. Patel, sir, beg. Oh, sorry. Let me start again. Mr. Patel, in USA, Patels are very famous. Yes, yes. Very famous for going to the USA and never coming back. Yes. What are your intentions in going to USA? No intentions, sir. Happy. What is your purpose? What is your reason for going to reason. USA? Sir, I wanna study there. Also help my Patel brothers in motel business. Slowly, I also one day open my own motel. Well, as they say, honesty is the best policy. forget it. Now, tell me something. Has anyone from your family? Yes, sir. Been to USA? Yes. Before? Yes. Yes? No. No? Yes? No. No, yes, sir, no. Huh? All right. No, no. I said no. No, 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 yes, sir, no. Is there anything you don't know? Sir, I don't know Marathi. जय श्री कृष्ण। શું માંડ્યું છે? નબળો છે તું, બાયલો છે સાલો? અરે બને બી શાંતિ રાખો, છોકરો જવાન છે, કઈ કરી બેસે? તમે શાંતિ રાખો, હું સંભાળી લઉં। શું સંભાળવાનો હતો? હમણાં તો આખા ગામને રાડો પાડતો હતો। રોકો રોકો એને રોકો, તું ભાજા ને? અરે પણ મારી વાત પણ કઈ નહીં, તું ભાજા ને? જોતના તને ચા પીવડાવે, જા બા કરો, તમારે જે કરવું હોય। કોણ મરી ગયું છે? તારો બાપો છે હજુ અહીંયા? ચાલ બહાર નીકળ ને, બધાને બહાર કાઢ ડફોડ। ચલો 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 જયંતી કાકા, કાંઈ નથી થયું, બધું ઠીક છે, ચલો। હા હા, આવજો। જય શ્રી કૃષ્ણ। ટેન્શન નહીં લેવાનું લાલા, આપણે કંઈ સેટિંગ પાડી। હલો મુકેશભાઈ, બચ્ચુ બોલું, બચ્ચુ પટેલ।
ઈશ્વર બોલું, કેમ છો? અરે ઈશ્વર ભાઈ, કેમ છો? મજામાં હતો અને હવે વધારે મજામાં છું. ઇન્ડિયા આવ્યો છું. હાય હાય, તમે ક્યારે આવ્યા? બસ આજે સવારે જ આવ્યો. ક્યાં રોકાય છો? ઘેર આવી જાઉં ને? બસ હમણાં થોડી વાર પહેલા જ હોટેલમાં ચેક ઇન કર્યું. અરે પણ હોટેલમાં કેમ? આ ઘર જ તો છે ને. ભાભી, તમને તો ખબર છે ને, હું તો એને ઘર સમજીશ, પણ બચ્ચું મને ઘરનો નહીં સમજે. એકવાર એને મળી લઉં, બધું શાંત થઈ જાય તો પછી ત્યાં આવીને જ રોકાવાનો છું ને. એ ભલે, જલ્દીથી આવી જાઓ હો, બીજી બધી વાતો પછી કરીશું. ઓકે, ઘણી બધી વાતો કરવાની છે, જલ્દી આવીશ. બાય બાય. એ બાય હો. જલ્દી જઈશું બેટા. ડેડ, આઈ વિશ મોમ વોઝ હિયર. યસ બેટા, સો ડુ આઈ. એનીવેઝ, ટાઈમ ફોર મી ટુ લીવ. વિલ લુક ફોર અ બ્યુટિફુલ હાઉસ ફોર યુ ઇન ધ વર્લ્ડ સિટી, ઓકે? અને નેક્સ્ટ ટાઈમ જ્યારે જાઓ ને ત્યારે ચોક્કસ આવજે મારી જોડે. That's the place to be in, you know. I know what you're talking about, Dad. It's not Wall City, it's Pole. Oh, so you've already started exploring the place, huh? Good. Yeah, I'm very excited. જુઓ બચુભાઈ, ઘણી બધી વાર તમારા વિઝા રિજેક્ટ થાય ને એના કોઈ ઠોસ કારણો નથી હોતા. તમારા બધા કાગળ તૈયાર હોય, ફૂલ પ્રૂફ હોય ને તોય તમારા વિઝા રિજેક્ટ થાય, એવું બને. એટલે હરીશ, આમાં નિરાશ થવાની કોઈ જરૂર નથી. આઈ થિંક તમારે કોઈ સારો વિઝા એજન્ટ પકડવાની જરૂર છે. બરાબર છે, બરાબર છે. પણ તમે કંઈ હેલ્પ કરી શકો તો, બીજો કોઈ રસ્તો હોય તો? બચુભાઈ, રસ્તા તો ઘણા છે, પણ તમે એ રસ્તે ના જાઓ તો સારું. છતાંય મુકેશભાઈ, હરીશના ડોક્યુમેન્ટ્સની કોપી છે, તમારા મુંબઈના કોન્ટેક્ટ્સથી કંઈ કોઈ મળતું હોય તો જોજો ને. ચોક્કસ, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. પણ તમે મારા ભરોસે નહીં રહેતા. મેં છે ને આ કામ ક્યારનું છોડી દીધું છે. ભલે ભાઈ, આપણે લાલાને અમેરિકા મોકલવો જ છે. હલો, હા અલ્પેશભાઈ, જરા એડ્રેસ લખાવો ને. અમેરિકામાં એવું તમે? અરે ભાઈ, આમાં ઇન્સ્ટોલમેન્ટ ના હોય, એક સાથે જ બધું પેમેન્ટ કરવું પડે. હું અમેરિકા કઈ તમને ઇન્સ્ટોલમેન્ટમાં મોકલવાનો છું? અરે ભાઈ, આમ શું કરે છે તું? ભાઈ સરખું કર, ફરીથી કરી. હા હલો. અરે ભાઈ, આપણું કામ તો અપ ટુ ડેટ જ હોય. તમે આવીને જોઈ લો, લોકો કેવી કેવી રમતો કરે છે અહીંયા અમેરિકા જવા માટે. લોકો તલ પાપડ થઈને બેઠા હોય છે. ઓકે, તમારામાંથી કોને જવું છે અમેરિકા? હા, મને મારા દીકરા હરીશને મોકલવો છે. અચ્છા અચ્છા, હરીશ. બોલ ભાઈ, તને શું આવડે છે? નાચતા ગાતા, એક્ટિંગ? આવડવામાં તો બધું જ આવડે. ઓહો, મારા રજનીકાંત, તમે શું જોયું છે? કઈ નહીં, કાલે આવો, કાલે આપણે જોઈ લઈએ. ઓકે. હા રાજુભાઈ, હલો, ચાલો પપ્પા જઈએ. નાનપણથી જ આપણે એક સપનું જોઈશું કે અમેરિકામાં જઈને રહેવાનું અને ત્યાં જ ભણવાનું. એટલે ભાઈ શું કહો? પપ્પા ઘરે જઈએ, આખું જોઈને જઈએ. અમેરિકા જવું એટલું ઇઝી નથી, કંઈક કોમ્પ્રોમાઇઝ કરવું પડશે તમારે.
આને લઈ જાઓ કોઈ. કેમ છો સાહેબ? આવો 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 જિગ્નેશભાઈ આવો. હેલો, કેમ છો ભાવના? મજામાં? બહુ સરસ ન્યૂઝ છે તમારા માટે. રિપોર્ટ્સ આર પોઝિટિવ. જિગ્નેશભાઈ, તમે પિતા બનવાના છો હા કે? કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. આ બચ્ચો એવો તો ક્યાં અટકાયો કે આવ્યો જ નહીં? ક્યાંય અટકાયા નથી. એમના મગજમાં આ વાત અટકાઈ ગઈ છે કે અહીંયા અમારી સાથે આવે ને તો કામ પાર ના પડે. ભાઈ સાથે પણ એવું જ થયું ને? તારું અમેરિકાનું ક્યાં સુધી પહોંચ્યું? શું કહું બાબા, નાચવા ગાવાના દિવસો આવી ગયા છે. લાઈનો દેખાય? બાળ ઉપર કર. તને ત્યાં બહુ ફાયદો થશે. કઈ ખાણીપીણી સાથે લેવા દેવા? હોટેલ ખોલવી છે બાબા, હોટેલ કિંગ બનવું છે. તૈયારી શરૂ કરી દે. કેવી તૈયારી? પ્લાન, બિઝનેસ પ્લાન. બિઝનેસ પ્લાન? ન્યુયોર્ક, ડેટ્રોઇટ, શિકાગો, એલએ, બોલો ક્યાંની છોકરી જોઈએ છે? હાલો, ન્યુયોર્કનું આલ્બમ પસંદ કરો. બેટા હરીશ, જો તો આ છોકરી તને ગમે છે? બે મમ્મી, આ તો કઈ છોકરી છે. તો બેટા તું જ કહે ને તારે કેવી છોકરી જોઈએ છે. આપણી પાસે સ્ટોક છે એવું પકડો. આવી છોકરી જોઈએ છે મને. છે કોઈ? અરે અરે પંડિતજી, રહેવા દો બેન, તમારો છોકરો તો હીરો છે. છોકરોને લઈ આવો છો યાર તમે. મસ્ત આઈડિયા આવ્યો છે માઇન્ડમાં. ધ્યાનથી સાંભળો હા. યુએસના લોકો મીન્સ અહીંયાથી ગયેલા લોકો ખાખરાને થેપલા તો ખાય જ ખાય છે કે નહીં? હા, એટલે ભાભી તમે ખાખરામાં વર્લ્ડ બેસ્ટ, એટલે તમે ખાખરા બનાવશો. અને મમ્મી તું થેપલામાં વર્લ્ડ બેસ્ટ, એટલે તું થેપલા બનાવીશ. ને આપણે અહીંયાથી બનાવી બનાવીને બધું યુએસ મોકલીશું. અને પછી જે મેકડોનાલ્ડ સબવે તેમ આપણી પણ એક ચેન હશે. ચેન હોય તો હવે વેરાયટી જોઈએ. હવે થેપલા, બર્ગર, સલાડ, ખાખરા, બરાબર? ને પછી તો સવારે, બપોરે, રાત્રે સૂતા જાગતા ઉઠતા બેસતા લોકોને લોકોને ટેવ પડી જશે આપણા ખાખરાને થેપલાની. ને પછી હોલીવુડથી માંડીને વ્હાઈટ હાઉસ સુધી બસ બસ અટેલ ખાખરા એન્ડ થેપલા. મમ્મીના હાથનો સ્વાદ, ભાભીના હાથનો પણ સ્વાદ. બોલો કોઈ ક્વેશ્ચન? યસ, વન ક્વેશ્ચન. બેટા તું હજી કેટલું દેવાળું ફૂંકવાનો છે મારું? સાચું કેજે હો. કોઈ હોય તો એમ વિચારે કે એવું તે શું કરે કે એક પણ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ વગર ફાયદો થાય, પણ ના, આજે છે એમાંથી ઓછું જ કરતા આવડે છે. બહુ મોટી બિઝનેસ કરવા વાળી નીકળી પડી છે તો ચાલ હે, કપડા બદલ. અને જોત્સના, આજે અમને જરા મોડું થશે, સમાજની મીટિંગમાં જવાનું છે. મિત્રો, હવે હું એક એવી વ્યક્તિને આમંત્રિત કરીશ જેમનો પરિચય આપવો એ સૂર્ય સામે ટોર્ચ ધરવા સમાન છે. અને આપણા ગુજરાતી ભાઈઓ માટે એમણે અનેક કાર્યો હાથ ધરેલ છે. પ્લીઝ વેલકમ ધી મોટેલ કિંગ, આપણા ઈશ્વરભાઈ પટેલ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ માય ફ્રેન્ડ્સ એન્ડ માય બ્રધર્સ. આઈ એમ રિયલી ગ્લેડ ટુ બી બેક ટુ માય મધરલેન્ડ. દુનિયામાં ગમે ત્યાં વસો, પણ ઘરે તો પાછા આવવું જ પડે. એન્ડ નાવ આઈ વોન્ટ ટુ બ્રિંગ એવરીથિંગ બેક હિયર ટુ માય હોમલેન્ડ. અને આમ પણ હવે ગુજરાતે ગ્લોબલ લેવલ પર એક પોતાની છાપ ઊભી કરી છે. ઇવન ત્યાંની મલ્ટીનેશનલ કંપનીઝ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પડાપડી કરી રહી છે. હું પાછો જઈશ ત્યારે આપણા સાહસિક ગુજરાતી ભાઈઓને ત્યાં સમજાવીશ કે ભાઈઓ, હાલો હેડો, જઈએ પાછા આપણા ગામમાં. આભાર અને જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ, થેન્ક યુ. અલ્યા જો તો ખરી,
આપણો ઈશ્વર મેહોણોથી ચોથી ચો પહોંચી ગયો. બહુ સારી વાત છે. હવે લાગે છે કે આપણા ગુજરાતનું કોઈક સારું થશી. સપના જોતા જાઓ ભાઈ. પ્રદ્યુમણ આ મોટા લોકોની ખાસિયત છે, એવી વાત કરશે કે તારા જેવા ભોળાઓ સાંભળીને સાવંજાઈ જાય. ભાઈ બચુ, એવડો એ પરદેશ પહોંચી ગયો અને તું એ રહી ગયો, આ વાત તારા મગજમાં નેકળતી નહીં હે? અલ્યા ભાઈ, આ તો નસીબ નસીબની વાત છે હે. એ ઈશ્વર જોયું. તમારા લોકોને લીધે મારે કેટલું સાંભળવું પડે છે અને શું ક્યારનો સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની જેમ ઊભો રહ્યો છે. ચાલ હેન્ડ અવે. પપ્પા એક મિનિટ, ઈશ્વર કાકા અહીં જ આવી રહ્યા છે, ઊભા રહીએ ને. ચાલ ને, છાની માની બહુ મોટી ઈશ્વર કાકા વાળી. ચાલ હવે તો આવશે. શું ઈશ્વર તો બહુ મોટો માણસ બની ગયો. સાંભળો. શું છે? ચાલ આવું. હમણાં તો પીધી. આ એમની બેબી છે? હા કીધું ને, એમની બેબી છે. હા નહીં, તમે કીધું. હું શું પૂછું છું, આ ખાસી મોટી થઈ ગઈ છે નહીં? આપણા લાલા જેવડી હશે? ના, તારા કપાળ જેવડી છે. ઝીણી સા. જા જો કોણ આવ્યું. અરે ઈશ્વર ભાઈ, તમે? હલો ભાભી, કેમ છો? મજામાં? એકદમ મજામાં. હા મારી બેબી છે. શું ઉંમર છે બેટા? ભાભી હવે બેબી નથી, યંગ લેડી છે. મારા માટે તો લાડી છે. કેન વી કમ ઇન? અંદર આવીએ. કમ ઓન બેટા. વાહ ભાભી વાહ, મજા પડી ગઈ. ઘણા વર્ષો પછી સાચા અર્થમાં ઘરનું ખાવાનું જમ્યો છું. હા તમને બધાને એક સાથે જોઈ ખરેખર બહુ આનંદ થયો. આ જ બધું હું યુએસમાં મિસ કરી રહ્યો છું. બચુ જે અહીંયા છે તે ત્યાં નથી. અરે ઈશ્વર અંકલ, કેમ છો? ઓ હરીશ, કેટલો મોટો થઈ ગયો છો. હા ઇઝન્ટ યુ અ ડેશિંગ યંગ મેન નાઉ? હા પપ્પા ત્યાં બેસો ને. મેં સાંભળ્યું છે હરીશ કે તું યુએસ જવાની તૈયારી કરી રહ્યો છું. હા અંકલ, બસ ત્યાં જઈને મોટેલ ખોલવાનો વિચાર છે. ઓ બચુ, હજી પણ તું આ મોટેલ્સની પાછળ જ પડ્યો છે? હા ઓ કમ ઓન હરીશ, તું અમેરિકા ફરવા. હા અંકલ, બસ તમે બોલાવો ત્યારે. હરીશ, આયુષી તારી દોસ્ત જ છે ને, થોડી ફ્રેન્ડશિપ કર. આયુષી, લાલોનો રૂમ બહુ ફાઇન છે હો, એકદમ અમેરિકન. ઓરિયલી મને ગમશે તારો રૂમ જોવાનો. હા હા ચલ. આયુષી બેટા, તારું નહીં, તારો. યસ યસ, કમ ની. કમ યોર મારો રૂમ? યા ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ, યુ આર અ સ્પોર્ટ્સમેન. યસ, સો મેની ટ્રોફીઝ એન્ડ પોસ્ટર્સ, નાઇસ. એ તું બેસ ને. ઓ થેન્ક્સ. સીટ. પહેલા રમતો તો પણ હવે એટલી પ્રેક્ટિસ નથી. હવે યુએસ જવાની પ્રેક્ટિસ ચાલે છે ને એટલે. ઓ સો યુ ગોઈંગ ટુ યુઝ ફોર સ્ટડીઝ? યસ. ધેટ્સ ગ્રેટ. તું ફરાવીશ ને મને હું આવતો ત્યાં? શ્યોર. Great. તારો શું પ્લાન છે? I don't know, but I can say મને ઇન્ડિયા બહુ એક્સાઇટિંગ લાગી રહ્યો છે. અચ્છા. And there's so much I want to explore. Would you take any help? Yeah. Sure. એ બાને મારે ગુજરાતી પણ સુધરી જશે. જરૂર છે જ. So where would you take me? મારી જોડે અમેરિકા. હા? Means give number, I call you.
Yeah. Shall I save it? What's your name? Harish, Bachu bhai, Patel. No. Energy girl equal to green car. મસ્ત નંબર છે. શું બેટા, અહીંયા રોકાવાનો જ પ્રોગ્રામ છે? પપ્પા આવતી જતી કેમ નહીં? યા નહીં ભાભી, ઇટ્સ ટાઈમ ટુ ગો નાઉ. હવે બેસો ને, શું ઉતાવળ છે? ઓ લુક એટ હર, લુક એટ હર. જુઓ તો, જુઓ જુઓ. જ્યારથી ઇન્ડિયા આવી છે ને, ત્યારથી આના ફેસ પર આ સ્માઈલ મિસિંગ હતી. તો પછી રોકાવાનું કરીને આવ્યા હોત તો? વેલકમ સમ અધર ટાઈમ. એ ઉપાડતી નહીં, માય મિસ કોલ. ઓ સેવ. Come on, beta. Bye. Okay, bye. Aavji, beta. Mane to gami. Tamaro shu vichar che? Yeah. Etle, Ishwar bhai ni India ma ghar levani baat mane gami. Ha, samjhe ave. Lala, jara pani le aaye to. E lala, ja, pani le to aaye. Beta. ઓ પાણી તો તું ભરતો થઈ જઈશ. નરેશભાઈ બોલ્યા બાકી. પાર્ટી બહુ મોટી છે, હા? અને ગુજરાતમાં ખાસ ઇન્વેસ્ટમેન્ટ કરવા આવી છે. જોયું બોસ, હું નતો કહેતો. બોસ હવે ગુજરાતનો વારો છે. આવતા 5 વર્ષમાં અહીંયા ઓલિમ્પિક્સ ના રમાય ને તો આપણું નામ બદલી નાખજે. એ બધું છોડ ને, તું એમ કે ભાભી કેવી છે? બે મેસેજ આવ્યો, ચૂપ રહો બે બધા. મેસેજ હવે ચૂપ રહો, ફોકસ કરવા દો પ્લીઝ. એ ફોકસ, મારે તારી સાથે વાત કરવી છે. હા બોલ. પણ તું ફોન મૂક ને યાર પહેલા, પછી વાત કરું. તારી સાથે ભોરે ને બે લાઈ બે યાર, તું અહીંયા બેસ બેસ બે. ફોન આપજે. હા, મારા બિલ્ડિંગ માં એક અંકલ રહે છે. હા, એમનો કોઈ ભત્રીજો છે, એ બી યુએસ જવાની તૈયારી કરી રહ્યો છે. હા યાર, એક વખત મળી લે ને એને, થોડું ગાઈડન્સ વાઈડન્સ મળી જશે તને. બે યાર, નથી મળવું મારે ગાઈડન્સ, નથી જોઈતું મારે. મળી લઈશ ને તો કઈ જવાનું નથી. મળી લેશે. હવે બે ફોન આવ્યો. ફોન આવી ગયો ભાઈ. વાહ. હેલો. હાય હરીશ, હાઉ આર યુ? આયુષી હિયર. સો આઈ કોલ્ડ ટુ આસ્ક ઇફ યુ કુડ. એક જ મિનિટ. એ લાલા. હા હા, લઈ લો મારી બધા મણીને. એ બસ નહી, પાર્ટી સિરિયસ છે, બહુ સિરિયસ. બસ બરાબર. આયુષી, સોરી હો. ઇટ્સ ઓકે. સો આઈ વોઝ થિંકિંગ, કેન યુ ટેક મી ટુ વોલ સિટી? શું બોર્ડ? બોર્ડ? તને બોર્ડ જવું છે? યા. ઓકે, તો કાલે સવારે આપણે જશું. આઈ થેન્ક યુ. ઓ ગ્રેટ. સો 7 o'clock? હા, ઓ ડન ડન, થેન્ક્સ. ઓલ રાઈટ, સો આઈલ સી યુ ટુમોરો. હા, વેલકમ. ગુડ નાઈટ. બાય બાય. How would I know? હા, એક મિનિટ. એ રાઈલિયા, રાણીની હવેલી ક્યાં છે? અરે એની જોડે પોળ આવ્યો છું, જલ્દી પૂછીને બતાય ને. આયુષી, કમ. કરે? એ કે છે 2 મિનિટમાં. ઓકે. Let's go to that place. Kakariya? Yeah. Oh.
સાથી આ બસમાં બેઠા, રસ્તો જો ભૂલ્યા તો શેરીથી ગલિયોમાં બેઠા. નહીં, તારો બાપ છું. મજાક ના કરીશ, અહીંયા હોલીવુડમાં બાપા ના આવે, વિઝા જ નથી. એમ બેટા, લે વિઝા. પપ્પા, શું થયું? પપ્પા, ચાલ મારી સાથે, તારી સાથે વાત કરવી છે. ઊંઘવા દો ને. ચાલ હવે. લાલા, શાંતિ છે ને? બસ શાંતિ અંકલ. મને ખબર પડી કે તારા વિઝા રિજેક્ટ થઈ ગયા છે. ટેન્શન નહીં લેવાનું, બધું સારું થઈ જશે. તને અહીંયા જોઈને મને સારું લાગ્યું. તારે યોગ કરવાના. જો તને પ્રાણાયામ સમજાવું. બ્રીથ ઇન, અંકલ અંકલ અંકલ, શાંતિ, બસ બસ શાંતિ, બસ. ઓ પ્રફુલભાઈ, શું વાત છે? મજામાં મજામાં. બચુભાઈ કે ને અમને? પ્રફુલ અંકલ. બચુભાઈ, તમારા કેટલા રાઉન્ડ પૂરા થયા? બસ જુઓ ને, ચાર પૂરા થયા. ચલો, અરે હું તો કહું છું કે તમે આ એક્સરસાઇઝ બંધ કરો.
યોગ ઉપર ધ્યાન આપો, અરે પ્રાણાયામ કરો, પ્રાણાયામ. જુઓ હું તમને પ્રાણાયામ શીખવાડું. બ્રીથ ઇન, બ્રીથ આઉટ. પપ્પા પછી બ્રીથ આઉટ. બ્રીથ આઉટ. વેરી ગુડ, વેરી ગુડ. કાલથી ચોક્કસ લાલો પણ આવશે. હા હા, ચાલો આવજો અંકલ. સાચો લાલ. બ્રીથ ઇન. પપ્પા જાને ઇડલી લઈ આવી ને. ક્યાંનો કંગ ફૂ તો? એટલે આ તો પતાવી દે, ઉતાવળ ક્યાં છે? ઉતાવળ મને નથી, તને છે. ઘોડે ચડવાની ઉતાવળ છે, હે ને? કંઈ ખબર ના પડી. તો શું હું પ્રેમની ભાષામાં વાત કરું? જો ભાઈ, આ બધી મોટી માયાઓ છે. આપણે આપણું કામ કરવાનું. પછી કોણ ક્યારે શું કરવા આવ્યો છે આપણને શું ખબર? તું તારી તૈયારીમાં મન લગાવ અને આ આયુસીને મળવાનું બંધ કર. પણ પપ્પા તમે સમજો છો, એવું કશું જ નથી. કશું નથી તો કેમ દલીલ કરે છે? તને કહ્યું એમ કરને. પેલા રાહિલે જે ભાઈની વાત કરેલી એને મળી લે, મદદ કરશે. ગાડી આગળ વધાર, નહીં તો પડ્યો રહી જઈશ. જા હવે ઇડલી લઈ આવ. બસ ખાલી ઇડલી પપ્પા, બીજું કંઈ? હા, જ્યુસ પણ લઈ આવ. જૂને આ મૂકતો જા. બે અડધો કલાક થઈ ગયો, તને લાગે છે આવશે? હેલો. યા યા, હું અહીંયા છું. યા આઈલ બી ધેર, માય ગેમ્સ ઓન. યા અહીંયા જ છે, આવે જ હમણાં. પેલું રમી રહ્યા છે. તો અહીંયા છે તો આઈને ભઈલા. બે તારે કંઈ ઉતાવળ છે? આવ્યું છે ને મળવા જવાનું છે. ક્યાંથી મળું ભાઈ? જમાનો તો જો, બાપા છોકરીની જગ્યાએ છોકરાને મળવા મોકલે છે. સીએમએન પેશન જબરો સાવડી વાળા વાળ લઈને આવ્યો. ઇંગ્લિશ માં કેટલું સારું લાગે ને આમ પેશન બોલીએ તો. આમ જુસ્સો ને ગુસ્સો બધું ગુજરાતી બધું એક જ આવે. પેશન. એના વાળ ઇન્ટરેસ્ટિંગ લાગ્યા છે તને? નહીં, આપણે પણ કરીશું. જઈએ પેશન. એ હરિયા. હા સોરી યાર. કેમ તને ખોટા વ્યક્તિ સાથે મળાવી દીધો? હોતું હશે બે. પહેલી વખત કઈ પરફેક્ટ કામ કર્યું છે. તું ગાંડો થયો છે યાર. આ તો કોઈ શિવ ખેડા જેવો લાગતો હતો. હરીસાની સામે જોઈને બોલે, યસ આઈ વિલ ગો ટુ યુએસ. બે તું આ ગાંડાના ચક્કરમાં નહીં પડતો. ઓ ભાઈ, તને ખોટા વિચારોમાં રાહિયા. તને શું પ્રોબ્લેમ છે એનાથી? સવારે ઉઠીને બોલે, યસ આઈ વિલ ગો ટુ યુએસ. અબે ગાંડો થઈ ગયો છે તું. એની સામું તો જે એક વખત એ કેવો લાગતો હતો, સાવડી જેવા વાળ લઈને આવ્યો. તારો પ્રોબ્લેમ એ છે કે તું એના જેવો નથી. ખોટી વાતો કરે. જોજે ભાઈ, એમાં પડતો નહીં યાર.
તમને આજે એક ખાસ વાત કહેવાની છે અબાઉટ અમિતજી. દોસ્તો, આ મહાન કલાકાર એટલા માટે મહાન છે કેમ કે એમના કામને લઈને એ બહુ જ પેશનેટ છે. કરિયરની શરૂઆતમાં લગભગ 7-8 ફિલ્મ્સ કન્ટિન્યુઅસલી ફ્લોપ આવ્યા પછી પણ આજે એ જે મુકામ પર છે એ ફક્ત એમના પેશનના કારણે છે. એમની અંદર એક એક્ટિંગ કરવાની ભૂખ અને પોતાના કામમાં એમનો અતૂટ વિશ્વાસ સાચે જ એમને બોલિવૂડમાં છે. હરીશ, બચુભાઈ, માયસેલ્ફ, હેલો. હા, હેલો, નાઇસ ટુ મીટિંગ યુ. સર, આપ ઓબામાને ઓળખો છો? યા, આઈ નો. યસ સર, આઈ વોન્ટ ટુ ગો યુએસ. માય ફર્સ્ટ વિઝા રિજેક્ટ, બટ આઈ નોટ ગિવ અપ. સર, મેને બહુ જ બધે એજન્ટ્સ દેખે, લેકિન લગતા હૈ આપકે સાથ થાયેગા. અરે અરે, હા ભાઈ, હા, લેકિન તુમ હો જાયેગા, ચિંતા છોડો. સર, અભી અભી તો પકડા, એસે કેસે છોડ દું? નક્કી કિયા, જિંદગી ભર નહીં છોડુંગા. અરે બાપા, યુએસ જાગો તો છોડ નહીં પડેગા ના? કેસી વાત કરતે હો સર, યુએસ જાકે ભી નહીં છોડુંગા. લેકિન અભી તો છોડો બાબા. ક્યું સર? ફોન આયા મેરા. ઓ ઓકે, સોરી, આપકા હાથ હ, આઈ એમ સો સોરી. લો ને. નહીં નહીં, ઠીક હે. હેલો, હા સેમ, તું પહોંચ ગયે કોન્સ્યુલેટ? ગુડ 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 ગુડ. દેખો, વો પરેશ પારી કા વિઝા હોના ચાહિએ, ઉસકા નેક્સ્ટ વીક કા ફ્લાઇટ હૈ. ઓકે ઓકે, બાય. સર સોરી, હા, વો થોડા ફેશન મેં એકદમ. યે ક્યા ફેશન લાઇન મેં હૈ? પેશન સર, પેશન. હા, પેશન, કરેક્ટ. પેશન. અચ્છા કેવિન, તુમ્હારા તો ટાઈમ આ ગયા ભાઈ, વિઝા આ જાયેગા એની ડે. યસ સર. નાઉ યુ સ્પેન્ડ મોર ટાઈમ વિથ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. યસ સર. યસ સર. આપકી મહેરબાની હૈ સર. થેન્ક યુ સર. મેં ભી યુએસ. આપ ભેજોગે ના મેરે કો? લેકિન તુમ્હારા કુછ ફાઇલ પેપર પહેલે દેના પડેગા. ફાઇલ ફાઇલ એકદમ ફૂલ રેડી હૈ સર. યે લો. પેશન હૈ ભાઈ, પેશન હૈ. કેવિન ભાઈ બોલા તો ના, મેને લાઈક કરેંગે સર. યે ફાઇલ આપ. નહીં નહીં, યે રખો અપને પાસ, મેરા સેક્રેટરી આજ નહીં હૈ. અચ્છા, એક કામ કરો, તુમ યે સન્ડે કો ના ગોલ્ફ કોર્સ માં આજા સુબહ 11 બજે. ઓકે, ધેન આઈ વિલ ચેક યોર પેપર્સ. યસ. ઓકે સર, થેન્ક યુ. સર, છોડ દુંગા આપકો. પક્કા? હા. આઈ લાઈક યોર પેશન. હા, થેન્ક યુ સર. આઈ વિલ ડુ માય બેસ્ટ ફોર યુ. યસ. ફિલ્મો જેવું આવી ગયા બાપા વચ્ચે, પણ તું ટેન્શન ના. હવે ચાઇનાની સર મને અમેરિકા મોકલશે, અને પછી હરીશ અને આયુષી કન્ટિન્યુ ઇન યુએસ.
રોજે સવારે ઉઠીને તારો ફેસ મિરરમાં જો અને બોલ યસ આઈ વિલ ગો ટુ ધી યુએસ. યસ આઈ વિલ ગો ટુ યુએસ. પેશન હરિયા પેશન. યસ આઈ વિલ ગો ટુ યુએસ. યસ I will go to US. Yes, I will go to US. Yes, I will go to US. બચુભાઈ હરગોવન દાસ હા વળી સોરી હા ચૈનાની ભાઈ હમને આપકો એસી જગહ મેં તકલીફ દી લેકિન વો ક્યા હે ના કી યે મેરા દીકરા ઉસને યુએસ જાને કી જીત પકડ લી હે અભી ક્યા હે વો આપ પર ગયા તો ફિર જાયેગા હી ના વો ભી જિંદગી આપકી તરહ હે કોંક વેલા ખેલેંગે શોટ મારેંગે નહીં સર આ લખોટી છે કે ક્રિકેટ સે કહીં હમજ નહીં આવતી આઈ હમારા ક્લબ હાઉસ મે બેઠ કે બાત કર રહા હું ક્લબ હાઉસ હા હા વી આર વેરી બ્યુટીફુલ ક્લબ હાઉસ હે ચલ મુજે પાડો ક્લબ હાઉસ એકદમ ઇનકમ્પ્લીટ હૈ અરે ઇસ ફાઇલ સે ઇસકો યુએસ ક્યા દુબઈ કે કિસી કોલેજ મે એડમિશન નહીં મિલેગા સાહેબ ફિર આપ હી કુછ સજેસ્ટ કરો ના મેરા મતલબ હૈ કુછ બેકડોર નહીં હો સકતા હૈ મતલબ ઇલીગલ બચ્ચુ ભાઈ મેરા નામ ચૈનાની હૈ ચૈનાની કોઈ ઇલીગલ કામ નહીં કરતા હૈ સમજે આપ ઇલીગલ કામ નહીં કરતા હું મેં ઇન્ડિયા સે બહાર આદમી ભેજતા હું કબૂતર નહીં ભેજતા હું વોટ યુ વોન્ટ હાઉ કેન યુ ટોક લાઈક ધેટ इसके लिए बहुत लोग अहमदाबाद में वहां जाइए नॉट टू मी डोंट कम टू मी एवर अगेन प्लीज प्लीज सर प्लीज पापा जी भूल थे गए प्लीज प्लीज आप बैठिए सर आपने मेरे को प्रॉमिस किया था सॉरी 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 माफ करिए दो साहब हमने सोचा कि जैसे सब वो एजेंट लोग होते हैं वैसे ही सब होते हैं હવે હું વાયદો કરું છું તમે જેમ કો એમ ચોક્કસ દેખો બચ્ચુ ભાઈ આપ ભી શરીફ આદમી લગતે હૈ ઓર આપકા બચ્ચા ભી અચ્છા લગતા હૈ મેરે કો ઇસીલિયે મેં યહાં બેઠ ગયા વરના વુડ હેવ ગોન અવે ક્યા આપ કરતે ક્યા હૈ વૈસે ક્યા સાહેબ મેને બહુ સ્ટ્રગલ કર્યું છે મેરા જીવન મેં એક હી લક્ષ્ય અમેરિકા મારો દોસ્ત અમેરિકા ચાલ્યો ગયો જિગરી દોસ્ત મારું પણ સપનું હતું કે હું પણ જઈશ અમેરિકા પણ નહીં જઈ શકું તો મેં સોચા કે અબ મેરા યે દીકરા કો મેં અમેરિકા ભેજુંગા ઓર મેં સબ કુછ આજ તક ઇસીલિયે કિયા હૈ પૂરા સેક્રિફાઈસ કિયા આપને બોલ વાહ 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 બચ્ચુ ભાઈ આપકા લાઈફ સ્ટોરી સુન કે તો મેં પૂરા ઇમોશનલી ડ્રેન્ડ આઉટ હો ગયા રિયલી ડ્રેન્ડ આઉટ કિતના સ્ટ્રગલ કિયા આપને કરવું પડે સાહેબ અભી કર રહે હૈ ઇસકો યુએસ ભેજને કે લિયે બટ નાઉ યુ ડોન્ટ વરી અભી આપકા બચ્ચા નહીં અભી હરીશ મેરા બચ્ચા હૈ નાઉ આઈ વિલ લુક આફ્ટર હિમ આપને ગોદ લે લિયા તો ફિર ક્યા વાંધા હૈ સેમ બેટા દેખો ઇસકા પૂરા યુએસ વિઝા કા ટ્રેનિંગ મેં ખુદ દુંગા અભી ઓકે ઇસકા શેડ્યુલ બનાઓ ટ્રેનિંગ કા વેરી ડિફિકલ્ટ સર આપકે પાસ તો બિલકુલ ટાઈમ નહીં હૈ ઇસ બાર આપકી કમ સે કમ 9 ફોરેન વિઝિટ્સ હૈ અરે તો બાબા ક્યા હો ગયા 3 કેન્સલ કર દો ઇસકા ભી તો ફોરેન વિઝિટ ઇમ્પોર્ટન્ટ હૈ ના હે ચલો મેં ચલતા હું મેરા ગાડી આ ગયા આપકા ગાડી સર હમારા ગાડી ઉધર હૈ ઇધર હી હૈ મગર ડ્રાઈવર કિધર ગયા હોંગા આપ નીકળો પક્કા હા ઓકે બાય સર થેન્ક યુ બાય બેટા થેન્ક યુ સર થેન્ક યુ સર
ગાય સર આવ જો સાહેબ આવ જો તો બોલ છે સાહેબ આવી પાર્ટી સ્કૂટર વાળાનું કામ ના લે ચાલ કાઢ ગાડી કેસ પપ્પા ચાલ હેડ જીતવાના ચાન્સીસ ઓછા છે હેલ્પ કરવી જોઈએ નહીં ચાલે જીતાડી આવું યાર Yeah.
बनी गई। I know, I mean, he feels amazing. Thanks. पर आयुषी, हमें आर्या ने कहा ये मेरे समझा दिए थे। क्या इन यूएस जवानी चीज चेने समझ नहीं पड़ती हमने। बे अबे तो आयुषी पन कहे जे, अबे तो समझी जा। ने amazing चेने, आजकल वीजा नहीं फील्डिंग बनी रहो जे, हाँ? But they're right. Why are you so crazy about going to US? આ ગ્રાઉન્ડ છે ને ઓ આ ગ્રાઉન્ડ છે ને અહીંયા 10 મેચો ચાલે છે દરેક માણસને સચિન બનવું છે પણ કંઈક કરવા માટે જગ્યા ક્યાં છે અને પછી ફ્રસ્ટ્રેટ થઈને રોજ સવારના ટિફિનનો ડબ્બો લઈને નીકળી પડે અહીંયા કંઈક કરીશ ને તો 1000માંથી 1001 બનીશ અને ત્યાં કંઈક કરીશ તો 1000માંથી 1 બનીશ I don't get this, Harish. On one hand, you act so sensible, and then suddenly you start acting like an immature. Ayushi, tu to mari baat samajh. US jawanu khali maru sapnu nahi, it's my dad's dream. Tane to khabar chhe. Hariya, te koi divas e vicharu chhe ke taru dream shu chhe? Koi divas vicharu chhe ke tare shu karvu chhe? Te vicharu chhe tare shu karvu joye? Tare chhe ne college ma jaine lecture leva joye. શું થયું યુ ફીલ બેડ બેડ વેટ તો ઠીક છે પણ તું ત્યાંની થઈને ત્યાંના વિષય આવું બોલે છે હું ક્યાંયથી પણ હોઉં ધેટ ડઝન્ટ ચેન્જ વેર આઈ કમ ફ્રોમ અહીંયા ચાર દિવસ બધું સારું લાગે ટુરિસ્ટ છો તમે મેડમ બેસ એ ભાઈ આ તમારી ગાડી છે યાર ના ભાઈ શું યાર કેમેરા સામે જુઓ સ્માઈલ પ્લીઝ એ લાલા આપણે કોઈ બીજો એજન્ટ કરીએ તો આ કેટલા બધા પૈસા માંગે છે ને પેપર વર્ક જો કેટલું બધું છે બે ભાઈ તમને 10 મિનિટ બે મિનિટ શાંતિ રાખો ને તમે તમારે એ જોવું હોય કે એ વ્યક્તિ બરાબર છે કે નહીં તો મને જ જોઈ લો ને ચેન્જ નથી લાગતો કેમેરા સામે જુઓ હા સ્માઈલ પ્લીઝ લે તારી સ્માઈલ થેન્ક યુ પ્રોબ્લેમ શું છે એટલે એટલે આટલા આગળ આવ્યા બાદ ચાઇનાની સર પર પ્રશ્ન કેમ અરે પૈસાનો પ્રોબ્લેમ છે કે હું યુએસ જાઉં છું એનો તમને પ્રોબ્લેમ છે ખરેખર ચેન્જ આવી ગયો છે તારામાં એ ભાઈ આપને જલ્દી કેમ તારું મોડું આમ ચઢાયેલું છે દરેક વસ્તુથી પ્રોબ્લેમ છે આમને હવે ચાઇનાની સરથી પ્રોબ્લેમ છે અરે લાલા ટેન્શન ના લે એને માણસે એટલે ખબર પડી જશે ચાઇનાની માણસ શું છે આ ડફો તો ખાબોચિયામાં જ રહી જશે ચલ જીગા ગાડી કાઢ કેવી રીતે રાખી છે બધા ફસાઈ ગયા એ ભાઈ આ તમે તો કીધું તું તમારી ગાડી નથી હા ભાઈ મારી નથી આમની છે બે ક્યાં ક્યાંથી અમદાવાદમાં આવી જાવ છો યાર મે આઈ કમ ઇન સર આવો ને પપ્પા આવો આવો અરે યાર બચ્ચું ભાઈ આઈએ આઈએ બેઠો બેઠો પપ્પા ટેક ઇટ સી થેન્ક યુ ઓર બતાઈ ધંધા પાણી સારો છે તમારી કૃપા છે મારી તું કાં બેઠ રહ્યો ભાઈ તું બહાર જાઓ આપના વિઝા કા ફોર્મ બમ ભરો યસ સર ફોટો લાયો ના હા હા વો સ્ટાફ કો દો દે વિલ ગાઈડ યુ યસ સર જો અરે બચ્ચો ભાઈ આપ કા જા રહે આપ બેઠીએ અરે ભાઈ અગર અકેલા યુએસ સે જાને કા વિઝા કા ફોર્મ નહીં ભરેગા તો અકેલા યુએસ સે જાયેગા કેસે યે જિગ્નેશ ભાઈ હા હા અચ્છા હરીશ હંમેશા આપકે બારે મે બાત કરતા હૈ બહોત તારીફ કરતા હૈ આપકી હા જી બોલી બોલી બચ્ચો ભાઈ ये यूनिवर्सिटी का चक्कर कुछ समझ में नहीं आया अरे जिग्नेश भाई व्हाई डू यू फियर व्हेन चाइनानी इज हियर टेंशन की तो बात है ना इस यूनिवर्सिटी की फीस बहुत ज्यादा है हम किसी और यूनिवर्सिटी में अप्लाई नहीं कर सकते इतने तू गुड क्वेश्चन सी आई विल एक्सप्लेन टू यू द एंटायर सिनेरियो ऐसा है जिग्नेश भाई के इंडिया से
आमतौर पे यूएस से दो तरह के लोग जाते हैं। एक वो जाते हैं जो होशियार, हर काम में होशियार, हर जगह फर्स्ट, क्लास में फर्स्ट, यूनिवर्सिटी में फर्स्ट, हर जगह फर्स्ट फर्स्ट फर्स्ट। वहाँ जाते हैं, एडमिशन मिल जाता है, उसके बाद डॉक्टर बनते हैं, इंजीनियर बनते हैं। और सेकेंड टाइप के लोग जाते हैं वो डम्बो, मतलब यहाँ से जीरो, लेकिन इनको भी यूएस से जाना है, इनको भी जाना है, और जाते हैं। ऐसा नहीं कि नहीं जाते, जाते, लेकिन जाके होता क्या है, कहीं एडमिशन नहीं मिलता है, और फिर गधे की तरह मजदूरी करते हैं, कुत्ते की तरह काम करते हैं। वो आते हैं ना आपके डूंगरपुर से काम करने वाले, वो उस तरह के लोग। लेकिन 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 इनके अलावा एक थर्ड कैटेगरी भी है, हमारे तुम्हारे जैसे एवरेज। अब अपना हरीश भी तो वही कैटेगरी में आता है ना सब। उसका जीआरई का मार्कशीट देखा आपने, कितना एवरेज है। अब इस एवरेज मार्कशीट के साथ उसको वहां पर कौन सा यूनिवर्सिटी में एडमिशन मिलेगा। लेकिन तो मैं यही चाहता हूँ कि उसको वहां पर ऐसा यूनिवर्सिटी में एडमिशन मिले कि जहां पर वो साथ साथ काम भी कर पावे। इसलिए मैंने पूरा सेटिंग कर लिया है। देखो बच्चू भाई, जिग्नेश भाई, मेरा एक प्रिंसिपल है कि जो भी इंडिया से चैनानी के थ्रू जाए ना यूएसए में लैंड करे, और लैंड करते प्राउडली बोले कि यस यस आई एम थ्रू चैनानी एंड माय टाइम स्टार्ट्स नाउ, इतले वो अपनी मोटेल खोल सकेगा ना। वही मैं बोल रहा हूँ कि उसको मैं ऐसा ही यूनिवर्सिटी में एडमिशन दिलाऊंगा कि साथ साथ काम भी कर सके। नहीं नहीं वो सब तो ठीक है, पर इस यूनिवर्सिटी के बारे में थोड़ा ज्यादा जानने को मिलेगा। व्हाई नॉट, व्हाई नॉट सैम, गिव मी द ब्रोशर। या थैंक्स, या ये लीजिए, ये सन वैली यूनिवर्सिटी है, और ये एक ऐसा यूनिवर्सिटी है कि जहाँ पढ़ते पढ़ते 20 आवर्स से भी ज्यादा काम करने का परमिशन है यहाँ। એટલે પપ્પા એ ત્યાં ભણશે પણ અને કામ પણ કરશે। બસ તો ફિર ફિક્સ કર દો। પક્કા કર દેતા હું મેં। લેકિન 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 हमें क्या है कि इमीडिएटली ट्रांसफर करना पड़ेगा पैसा वहाँ पर, क्योंकि लास्ट डेट अगर एडमिशन का आ गया तो फिर तो प्रॉब्लम हो जाएगा। एमा हमने थोड़ा टाइम आपो ने भाई। जिग्नेश भाई नहीं नहीं पैसों का सेटिंग हो जाएगा, मैं आपको कल तक पैसे भिजवा दूंगा। हाँ या गुड, त्या पैसा नो वायदो तो कर लीधो, पण आ पैसा नो बंदोबस्त क्या थी करीश, हवे मारे ज बधु करवू पड़से। नहीं फोन पर ब्रेक डांस केम करती थी? तमे कहता था ना पैसा नो सेटिंग करवो पड़े से, हवे नहीं करवो पड़े, मैं करी ली दूँ। Something wrong? It's nothing. There is something wrong. Leave it, Dad. Shubha chike, okay? Few people are just too adamant. I hate them. Okay, so you're talking about Harish, hmm? Yeah, Dad. Ekdam crazy chhe. Samajhto j nathi. बाप पर गयो छे ने। You know how hard I tried explaining to him,
but he's just not ready to listen. At least you got a chance to explain. Mane to beta e mo koj na to mo. Anyway, don't worry. I hope I can do something. Okay? Hey, ye jawani, hai diwani. Ha, meri rani, khul ja o rani. Chali kaha, aise root ke. Hey, bhaila, pehla rasoda no darwajo band kar to aaoje. Aur jaldi aao. Bhai, ha. ચૈનાની ભાઈ જોડે વાત થઈ, પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે એમને. તમે ઓસમ છો ભાઈ. અરે ભાઈ, સવાર માટે સોરી. હા, છોડ ને બધું, હવે જલ્દી લગાડ. તું જલ્દી લગાડ. કઈ લગાડ બોલો, રશિયન કે ચાઇનીઝ? કેમ, રશિયન આમ લાંબી ગાથા હોય અને ચાઇનીઝ ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવે. ચાઇનીઝ જ હોય ને પછી. આઈ જા, આઈ જા. 这里也曾黄沙满天，沉鱼千年。这里有一江晚秋，春秋飞花。这里有大漠孤烟，三月。 જલ્દી લગન ના કરી લેતો. હા, બધા શોખ પૂરા કરી લેજે. હા, એ યાશુ ફોન છે હવે. હા બે યાર. અરે ભાઈ, પાર્ટીને પૈસા પહોંચી ગયા છે, કન્ફર્મ કરી લીધું છે, ટ્રાન્સફર થઈ ગયા છે. અરે પહેલી તકે તમને આપી દઈશ, ચિંતા નહીં કરો ને. ફોન મૂકો તમે, બસ આરામ કરો. ક્યાં જાય છે લાલા? ભાઈ આવું બધું અત્યારે ના જોવાય. કેમ? હા, આયુષીને મળવા જાઉં છું, કેવિનની પાર્ટીમાં લઈ જાઉં છું. હા જા જા. ભાઈ ભાઈ કેવો લાગું છું? સુંદર, અતિ સુંદર. એ ભાઈ, હા સાંભળો ને. હા, પપ્પાને ના કહેતા હું આયુષીને મળવા જાઉં છું. આવું બધું કહેતો જ હવે. જા જા જા. શું થયું તને? જબરદસ્ત લાગે છે આજે. એક જ મિનિટ. હે, હાય. આયુષી, રાઈટ? યા. રિમેમ્બર વી મેટ એટ વન ઓફ ધી મેટ્રિમોનિયલ્સ? ઓ યા, ઓફ કોર્સ. હાય. યસ. તો અહીંયા કેવી રીતે? આઈવ કમ વિથ અ ફ્રેન્ડ ઓફ માઇન. I think I know everyone here. Tu kone olge sa? Harish? I don't know him. But I'm sure you are here for Kevin. Yeah, he's a friend of his. Yeah. You not having a drink? I don't normally have a drink. I don't know if I should be saying this. Kevin. Kevin bahut jugadu cha. True jugadu guy. Jugadu? You know, guys who like to fix up things for people. આઈ મીન, સ્કૂલમાં પેન પેન્સિલ ચોરી કરવાની, કોલેજમાં એક્ઝામ્સના પેપર ફોડવાના, એ બધું બરાબર હતું. પણ ખબર નહીં આ યુએસ જવા માટે એને કોણે જોગાડ્યો છે? પૂઅ ગાય. સો યા, આઈ પિટી સિચ્યુએશન. યુએસએ ગાય. બકરા. બીજું શું બોલવાનું? વેલ, ઇટ્સ લાઈફ, હેપન્સ, આવું તો થાય. સો વાય યુ સિટિંગ અલોન? આઈ એમ વેટિંગ ફોર ધિસ ફ્રેન્ડ ઓફ માઇન. Oh yeah, Harish, Kevin. Yeah. Hey, Kevin's here. Go and catch up with him. Sure. You enjoy the evening, huh? I'll see you around. Take care. Who are you? Some random guy. I don't know. Ali. What about you? You're not drinking? Mariam. બધી છોકરીઓમાં આયુષી નથી જોયું. હું નોર્મલ રહીશ, તું પી. આર યુ શ્યોર? હમ.
see he's Kevin. Chal, chal. Chal. Glad we came. Hmm. Kevo mood ato taro aavi thi tyare. Have to ekdam. Hmm. Tane ek vaat kahu? Ke? Kevin, tu ne na maris. Kem? Kem etle? I don't know, like, I don't feel the right vibe from him, you know? Etle shu Ayushi? Nahi maris. Are pan kem? He's not the right guy. अरे तू आउ केम कहे छे? एने US preparation मा कितनी help करी छे? आ US US आखो time US US. सू छे त्या? बधु तो यहाँ छे. जो. ताई मम्मी यहाँ छे. तारा पापा यहाँ छे. जिग्नेश भाई यहाँ छे. भाभी यहाँ छे. They'll have a baby now. I think they vadhare padti chadavi lidi chhe. Hu ahiya chhu. And I want you to be here also. Don't go to US. To US nahi jae. You won't go to US. Believe me? Wait. I'll prove. No, bhai. Aa badhi moti mayao chhe. Pachi kon, kyare, shu karva aayo chhe? Apanne shu khabar? To US. Tu tari taiyari ma man laga? To US nahi jae. Ane aa Ayushi ne malvanu ban kar. હા પૈસા આપી દઈશ હવે તમારા પૈસા લઈને ભાગીને જવાનું બે દિવસ મોડા તો બે દિવસ મોડા આવી જશે ને હે જો ભાઈ એ તમે મને ધમકાવવાની કોશિશ નહીં કરો તમે મને ધમકાવશો ને પૈસા પાછા નહીં આપું પહેલા જ કહી દઉં છું તમને હું મને તો શું ના ના હું એમ નતો કહેતો મારો એ મતલબ નતો તમે સમજ્યા ના ના એવું નહીં કરતા ના ના આજે જ આપી દઉં છું આજે સાંજ આપી દઉં છું બસ ના ના તમે પ્લીઝ સમ સમ ભાભી તમે ને ભાવના ક્યાં સુધી એકલા હાથે કામ કર્યા કરશો હરીશ માટે કોઈ છોકરી શોધી છે કે નહીં અરે બાપા એને માટે તો કેટલીય છોકરીઓ જોઈ આ ન્યુયોર્ક વાળી ને નૈરોબી વાળી ને ડલ્લાસ વાળી ને પણ એને કે ગમતી જ નથી ને આ તમારા ધ્યાનમાં કોઈ અમેરિકા વાળી છોકરી હોય તો કહેજો હા તો છે ને અને તમે ઓળખો છો એને આય હે શું વાત કરો છો મૂળ વાત શું છે કે નહીં ઈશ્વર બચુ સાચું કહું તો હું અહીંયા ઇન્ડિયા સેટલ થવા માટે આવ્યો હતો ઓહો મોટેલ કિંગ ને અહીંયા કઈ સમજણ પડે એવી વાત કરને અરે બચુ તું મોટેલ કિંગ કયા કરે છે પણ ત્યાં જઈને મેં શું ગુમાવ્યું છે ને એનો તને અંદાજો નથી ના પણ ત્યાં તે કેટલા ડોલર કમાયા ને એનો મને અંદાજો છે ચાલ હવે છોડ ને હું એ જ કહું છોડ ને મૂળ વાત શું છે આવ આ તો મૂળ વાત એ છે કે આયુષી અને હરીશ એકબીજાને પસંદ કરે છે અને તને તો ખબર છે એ વાત હા જ્યારે તું
યુએસ થી ઇન્ડિયા પાછો આવ્યો ને, તો બે ઘડી માટે મને થયું કે તું મને તારા બચ્ચાને આખરે મળવા આવ્યો. પણ જે ઘડી મેં તને તારી છોકરી સાથે સમાજના ફંક્શનમાં જોયો ને, ત્યાર પછીની દરેક ઘટનાઓ, જે રીતે તે તારી છોકરીને મારા ઘરમાં ઘૂસેડી, જે રીતે ધીરે ધીરે એ મારા લાલાને ફેરવતી થઈ, તારે અહીંયા આવવાના કારણને મજબૂત કરતી ગઈ. મને ખબર હતી કે આજ નહીં તો કાલ તું આ વાત કરીશ જ. હા તો કેમ નહીં, મારી દીકરી બીજા કોઈના ઘરમાં પરણે એના કરતાં મારા દોસ્તના ઘરમાં જ પરણે તો શું ખોટી વાત? એમ કહેને કે તારી છોકરી બીજા કોઈનું ઘર ખંખેરે એના કરતાં મારું જ ઘર કેમ નહીં? છે તો તારી જ છોકરી ને. અને દોસ્ત, તું જ્યારે મને છેતરીને કયા વગર યુએસ જતો રહ્યો ને, તે દિવસ આપણી દોસ્તી પતી ગઈ. હું તારી બધી રમત સમજું છું, અને આજે તું માંગો લાવ્યો છે ને, તું ભીખ માંગીશ ને ઈશ્વર, તો એ હું તને મારો હરીશ નહીં આપું. હું તારી બધી રમત સમજી રહ્યો છું. અરે પણ આપણે સાથે યુએસ જવાના સપનાને તો તે મઈ પહેણી નાખી. એ વસ્તુ હું ફરીથી નહીં થવા દઉં. હવે હરીશનો વિઝા દૂર નથી. તમે શું કરવા આમ કરો છો? જરાક શાંતિથી વાત કરો ને. અરે તું જાણતી નથી, કોઈ માણસ સાચા અર્થે લગનની વાત કરવા આવ્યો હોય ને, તો આટલું સાંભળ્યા બાદ ઊભો થઈને જતો રહે, શું એને જાણતો નથી? અરે પણ ઈશ્વરભાઈ, લેકિન પર્સનલ લાઈફ મેં કેસા સેટ કરના વો ભી તો સોચો. સર, કેવિન ને એક વાત બહુ સહી બોલી હતી. ઉસને કહા નો પર્સનલ લાઈફ ઇન પ્રોફેશનલ જર્ની. અભી મેરા સિર્ફ એક હી ગોલ હે, અમેરિકા. ગુડ, ધેટ્સ ધ વે ઇટ શુડ બી. ગુડ ગુડ ગુડ, વેરી ગુડ. સચી વાત હે. થેન્ક યુ સર. કેવિન હે કહા? પાર્ટી આઈ નહીં? હા સર, બહુ ફોન કિયે ઉસકો, ઉઠાતા હી નહીં હે, વો રિસ્પોન્સ હી નહીં હે. મેં યહાં પર અકેલા આયા હું તો બુરા લગ રહા આપકો? અરે નહીં નહીં, આ લોકો તો સર એસે હી. તમે ઢોકળા લો ને સર. નહીં નહીં, હે હે, લો ને. અભી દેખો, મેં કહે ચાહતા હું, એક બાર યે વિઝા કે લિયે જાય ના, તો ઉસકે પહેલે હમ લોગ મોક રિહર્સલ કર લે, તાકે માલૂમ પડે કે વો લોગ ક્યા પૂછને વાલે હૈં ક્યા નહીં. લાઈક ક્યા બોલતે હૈં ઉસકો, નેટ પ્રેક્ટિસ. ઇસકી ક્યા જરૂરત હૈ? દેખિયે, મેં યે ચાહતા હું કે જબ યે વિઝા કા ઇન્ટરવ્યૂ કે લિયે જાય, તો વહાં સિર્ફ ઘર પે આયે તો ખાલી અપના બેગ ઉઠાને કે લિયે આયે, ટુ ગો ટુ ધ એરપોર્ટ સ્ટ્રેટ અવે. મતલબ ઓર ખર્ચા ભાઈ, ઓર ખર્ચા કરને કે લિયે પૈસે નહીં હૈ હમારે પાસ. અભી લડાઈ પે ભી જાને કા, તલવાર ભી નહીં ઉઠાને કા, કૈસે હોગા? અરે નહીં નહીં સર, આપ પગલા માંડો. હા, પૈસાનું કઈ ટેન્શન નથી. હા ઠીક, આપને બોલા વૈસા. ઓ, so you are the topa that
yes or do you mean no? Yes. This is the issue. Your shaking your head is the issue here. Okay. Yes. Can we get back to... આજે હું ડોક્ટર પાસે ગઈ હતી. હા, એકલી. ડોક્ટર કહેતા હતા કે આજકાલ તમારા હસબન્ડ નથી દેખાતા. બાળક માટે જેટલી જવાબદારી માતાની હોય છે એટલી જ પિતાની પણ. હા, અને હા, કોમ્પ્લિકેશન્સ વધી ગયા છે, થોડું વધારે ધ્યાન રાખવાનું કહ્યું છે. બરાબર. શું બરાબર? કોમ્પ્લિકેશન વધી ગયા એ બરાબર છે. અરે પણ આમાં હું શું કરી શકવાનો છું? કેમ આ રીતે વાત કરો છો? કંઈ પ્રોબ્લેમ? પ્રોબ્લેમ? હું જ પ્રોબ્લેમ છું ને? તને ખબર નથી આ ઘરમાં કંઈ પણ થાય તોનો જવાબદાર કોણ? જિજ્ઞેશ. શું થયું? અરે માણ, એક મોકો મળ્યો તો મને સાબિત કરવા માટે કે હું પણ કંઈ કરી શકું છું. બધી વસ્તુ પર પાણી ફરી ગયું. અરે એવું શું થઈ ગયું પણ? લાલાના એડમિશન માટે મેં પૈસા ક્યાંકથી રિસ્ક પર ઉપાડેલા. મને હતું કે હું સમયસર પૈસા ભરી દઈશ, પણ હવે એ લોકોનો સતત ફોન આવ્યા કરે છે. જો તમે બે દિવસમાં પૈસા નહીં ભર્યા ને તો તમને એ બધું છોડ ને. હું શું કહું છું, આપણે આપણે ક્યાંય ભાગી જઈએ. આપણે ક્યાંય ઘર છોડીને જતા રહીએ. મારો બાળક અહીંયા રહેશે ને તો મારી જેમ અહીંયા રહી રહીને ડફોડ જ બનશે. હું શું કહું છું, મને ખાલી હવે આપણી ફેમિલીની જ ચિંતા છે. આપણે ક્યાંય જતા રહીએ. શું ફેમિલી કરો છો? ત્રણ જણથી ફેમિલી નથી બનતું. પૈસાની વ્યવસ્થા તો ગમે ત્યાંથી થઈ જશે. આ આપણું ઘર, આપણું એક ફેમિલી છે. જો તમે કંઈ પણ આડું અવળું પગલું ભર્યું છે ને તો તમને આપણા બાળકના સમ છે. હું ક્યાંય નહીં જોઉં. Mr. Patel, a good knowledge of American culture is important if you want to get a visa. Do you understand? Right. I heard you're a cricket player. You like cricket? Yes, yes. Okay. Now, in USA, the big game is baseball. 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 You got it. Now, in baseball, we got how many innings? 2-inning cricket. Ah, that's in your cricket. In baseball, there's 9 innings. Sir, oh, oh, yeah. Can you just... yeah, thank you very much. How many innings? 9 innings, right? 9 and innings. And there are no sixes. You hit a home run. What do you hit? Home run. Home run. Can you just keep that quiet? Sir, sorry. Yeah, that's all right now. Now, in a home run, you run around the bases. Oh, like garba. And would you just keep that on silent, please? Not mine. It is yours. Oh, it's mine. Maru Che. Yes, sir. Yeah, no problem. Hunky-dory, hunky-dory. That's fine. Right on. Ciao. Sir, you were saying about home run? No. In fact, we've got to make a home run now. Okay, we got to go because, you sir, know, it's a home run. We got to run around the bases. Come on. Half an hour to go. No. Quick today. You're so good. You got it made, my friend. In you go. Pally up. Yeah. Sir, but thank you, sir. Aujo. Hello. Hey, Rahil, yaar. Tane ek wagat phone kaapu etle busy chu, yaar. Su? બેટા, અગર ચૈનાની જિંદગી મેં હાથ આગે બરાતા હૈ ના તો પકડ લેતે. સર, એ કેસી યુનિવર્સિટી મેં એડમિશન દિયા હૈ આપને? ફ્રોડ હૈ, ફ્રોડ. તો ક્યા હુઆ?
તું યે ભી તો સોચો તું કિતને લકી હો તું આ જાતે અટક જાતે તો અટક જાતે એટલે શું તું ભાન મે તો હો બચ્ચુ ભાઈ બચ્ચુ ભાઈ બચ્ચુ ભાઈ બચ્ચુ ભાઈ દેખિયે આપકે સાથ જો ભી હુઆ હૈ ના વો કેવિન કી વજહ સે હુઆ હૈ કેવિન કી વજહ સે હા કેવિન આપકે સ્પોન્સરશિપ કે પેપર કે ઉપર હી યુએસએ ગયા હૈ ક્યા હા लेकिन वहां जाके पकड़ा गया वो बात अलग है वो उसका बैंड लगा लेकिन ये सोचो कि ये कितना लकी है इधर ही पकड़ा नहीं गया यानी कि कोई हमारा स्पॉन्सरशिप पेपर लेकर जाए और हम देखता रह जाए पुलिस में कंप्लेंट करिस हां करो करो बुलाओ पुलिस को बुलाओ बुलाओ मैं भी बोलूंगा पुलिस को कि आपको पूछे आपका जो बड़ा बेटा है मुझे देने के लिए पैसा कहां से लाया सर आपने मेरे को बेटा बोला और आप ऐसा कर रहे हो बेटा बोला था इसलिए यहां खड़ा है अब तक वरना निकाल देता और तू मेरे पास अपने आप नहीं आया था केविन के थ्रू आया था केविन के थ्रू बिकॉज़ केविन वाज माय क्लाइंट तो जो केविन ने किया वो तुम भी करो अब सी आई विल एक्सप्लेन भूल जाओगे तुम्हारे डॉक्यूमेंट चले गए ठीक है तुम किसी ऐसे आदमी को पकड़ो जिसके डॉक्यूमेंट्स के ऊपर तुम यूएसए जा सकते हो और ऐसे डेस्परेट लोग बहुत घूम रहे हैं मार्केट में किसी को भी पकड़ लो ठीक है तुम पकड़ के लाओ फंसा के लाओ और तुमको मैं भेजूंगा एंड आई विल सेंड यू फ्री This is Dolat Ram Chainani's word. એટલે આ બંદે મે મડીને આપણી સાથે ફ્રોડ કર્યો. કેવિન ને તુમ્હારે કંધે પે રખ કે બંદૂક ચલાયા યુએસએ ગયા. તુમ કિસી ઓર કો પકડો. ઉસકે કંધે પર રખ કે બંદૂક ચલાઓ ઓર યુએસએ જાઓ. આઈલ ગિવ યુ ફ્રી સર્વિસ બાબા. નહીં બાબા નહીં. હમકો વો સબ મે નહીં પડને કા હૈ. તુમ હમારા પૈસા વાપસ દો બસ. હા. દે દુંગા. પૈસા દે દુંગા. લેકિન તુમ પેપર્સ કહાં સે લાઓગે? પેપર ભી ચાહિયે ના. યુએસએ જાના હૈ કે નહીં જાના હૈ? तीन चार दिन के बाद आओ मिलो सैम हमारा मीटिंग कितने बजे सर 5 o'clock अगेन माय जैकेट कम आफ्टर 4-5 days मीट मी फिर बात करते हैं ओके हूं तो मैं मरी ना के गेम तुम्हें तुम्हारा केस वीक बनाओ छो यूएस जाऊं छे के नहीं साहब साले पंगो ना लेवा समझाओ तुम्हारा फादर ने बच्चू भाई अगर मैंने आपके बेटे के ऊपर क्रिमिनल केस डाल दिया ना तो ये घर से यूएसए क्या जेल से वापस घर नहीं आ पाएगा हटिए पप्पा छोड़ी दो तमे छे ने आ बाबत में जरा शांति थी काम लो कहीं पण करता पहला जरा विचारो ये आपनो मोटो दिकरो छे मोटो अरे आवडत ना होय तो कूदी नहीं पड़वानू एटली अकल तो नाना कीकला में आए होय અને એને તું મોટો કે છે ફ્રોડ કોઈ પારકાય નહીં આ તારા ખોટા સિક્કાએ જ કર્યું છે ડૂબાડ્યા તે અમને શું જરૂર હતી આ બધું કરવાની કોને દેખાડું તું હું પણ તમને આ જ સવાલ પૂછી શકું છું તમારે શું જરૂર હતી અમારી સાથે આ બધું કરવાની તમને કોને દેખાડવું તું શું વાત કરે છે સાવ ગાંડો છે ડફોડ હા છું ડફોડ ડફોડ છું નાનપણથી તમે મને આજ તો કહેતા આવ્યા છો ડફોડ અરે 30 વર્ષનો એક માણસ જેને એક પત્ની છે જેને એક બાળક આવવાનું છે એને શું કહો ડફોડ જે માણસ રિસ્ક ઉઠાવે છે અને પૈસા લાવે છે પોતાના માટે નહીં તમારા યુએસ જવાના સપનાને પૂરા કરવા માટે એને શું કહેવાય ડફોડ નાનપણથી મારી એવી ઈચ્છા હતી કે તમે મને ક્યારેક તો એવું કહો કે દીકરા તું ડફોડ નથી પણ આજે તમે પણ કહી દીધું ડફોડ પપ્પા દરેક વ્યક્તિમાં એક સેલ્ફ રિસ્પેક્ટ હોય છે એને તમે વારી ઘડીએ કોતર કોતર કરો ને તો એ છોલાઈ જાય અને એવી વ્યક્તિને શું કહેવાય ખબર છે છું હું ડફોડ છું પણ તમે કોણ છો તમને ખબર છે પપ્પા તમે એક પણ વાર એવું કેમ નહીં પૂછ્યું કે દીકરા તારે શું કરવું છે કે હરીશ તારે શું બનવું છે અને મમ્મીને તો તમે ગણકારતા જ નથી અરે પોતાના અધૂરા સ્વપ્નાઓને જે બીજા પર થોપી મારે ને એને સ્વાર્થી કહેવાય સ્વાર્થી છોકરા પેદા કરીને કોઈ બાપ નથી થઈ જતો અરે બાપ છો ને તો બાપની જેમ વર્તો કયા કારણોથી ને કોના પ્રતાપે તમે ક્યાં ને ક્યાં જઈને બેઠા છો આજે કયા કારણોથી ને કોના પ્રતાપે તમે ક્યાં ને ક્યાં જઈને બેઠા છો આજે કયા કારણોથી ને કોના
ક્યાં ના ક્યાં જઈને બેઠા છો આજે, કહો કોણ કોના હિસાબો તપાસે, 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 તમે ક્યાં ના ક્યાં જઈને બેઠા છો આજે. નથી જવું આપણે યુએસ. તમે બધા કંઈ મારા માટે જીવો છો? હરીશ, તું પણ વિચારી લે તારે આગળ શું કરવું છે. મારે તારા મોઢેથી પણ આવું કંઈ નથી સાંભળવું. તારે જે કરવું હોય તે કર, જ્યાં જવું હોય ત્યાં જા, જેની સાથે રહેવું હોય ત્યાં રહે. યુએસ જવાનો વિચાર કરવાની કોઈ જરૂર નથી. હેલો બચુભાઈ, કેમ છો? મુકેશ બોલું. બસ ચાલે છે ભાઈ, બોલો. શું થયું પછી હરીશનું, અમેરિકાનું? કાંઈ નથી થયું ભાઈ, એ આઈડિયા જ પડતો મૂક્યો છે. એટલે યુએસ જવાનું કેન્સલ હવે? હા, નથી જવું યુએસ, અહીંયા જ સેટ થઈ જવું છે. બોલો શું હતું? ના, આ તો પેલી ફાઇલ તમે આપી ગયા હતા ને, તો હરીશને મળતો એક પાસપોર્ટ આવ્યો છે. પણ હવે તમારે યુએસ જવું જ નથી તો પછી. અને મુકેશભાઈ, મારી પાસે બીજો કેન્ડિડેટ તૈયાર છે. લેટ ઇટ. તમે મારો મજાક નહીં સમજ્યા? અત્યારે કોમ્પ્લિકેશન વધી ગયા છે, ભાવનાનું તાત્કાલિક ઓપરેશન કરવું પડે એવું છે. એક કામ કરો, ફેમિલીને કન્સલ્ટ કરી આમાં સાઇન કરી આપો. મારું કોઈ ફેમિલી નથી, હું જ મારો ફેમિલી છું. આ કેસમાં હવે કંઈ ના થઈ શકે. મેં તમને કોઈ સારી વ્યક્તિ પાસે જવાનું કહેલું. શું થાય હવે? ઠીક છે, હવે હવે રસ્તો એક જ છે. હરીશ, તારે યુએસ જવું જ છે. લાલા, આમ વિચાર કરતો રહીશ તો ફ્લાઇટ ઉપડી જશે. હા મુકેશભાઈ, જવું જ છે. પણ એકવાર વિચારી લેજો, આ ફેક પાસપોર્ટ છે. વાંધો નહીં, વાંધો નહીં. ઠીક છે, તો તમે તૈયારી કરવા માંડો. તમે એટલા શોર્ટ ટાઈમમાં પૈસાની વ્યવસ્થા કરી શકશો ને? એના માટે તમે બેફિકર રહો મુકેશભાઈ, તમે તો મારી આબરૂ બચાવી. અંકલ, કેમ છે ભાભીને? જગનેશ, બધું ઠીક છે ને? હા, એક મિનિટ. હા જગનેશભાઈ, અતુલ વાત કરું. તમને ખબર છે સાહેબે કેટલા રૂપિયા ઉપાડ્યા છે? એમને આપણી બધી સિક્યુરિટીઝ મોર્ગેજ કરી નાખી છે ને, તમને કહેવાની ના પાડી છે. તમે જ કે કેમને કોને? હવે એમને જે કરવું હોય કરે, મને નાથી કોઈ લેવા દેવા નથી. હરીશ, તારા પપ્પા ક્યાં છે? તૈયાર થાય છે. એક કામ કરને, જીગાને ફોન લગાવી દે ને, જલ્દી. હા હેલો જીગા. હરીશ યુએસ જાય છે આજ રાતના જ, ખબર નહીં પછી ક્યારે પાછો આવે. બેટા ભાઈ છે તારો, એકવાર એને મળી તો લે. હેલો, અંકલ તમે લોકો જાઓ ને, હરીશને અમે લોકો લેતા આવીએ છીએ અમારી સાથે. જાઓ,
પણ આમ તેમ રખડતા નહીં. હા, અને આ બે બેગ મારી ગાડીમાં મૂકતા જાઓ અંકલ, અમે તમને ત્યાં મળશું. ચલો ચલ ભાઈ, ચલ બેસી જ. ઉભો રે, તું છેલ્લી વાર ગાડી ચલાય છે, પછી તો તારા ડાબા હાથનો ખેલ છે. અને રસ્તામાંથી પેલા વડાપાવને લઈ લેજે, ઉઠાવવાનો છે પેલા જાડિયાને. જાડિયો આવે, ખાખા જ કરે છે બધું. વોટ્સ ધ મેટર જિગ્નેશ, શું વાત છે? હરીશ યુએસ જાય છે ઇલીગલી, ક્યારે પાછો નહીં આવે. અરે તો વિચાર શું કરે છે? તારો ભાઈ છે, રોક એને. ચાલ ભાઈ, આપણા ચારમાંથી એક તો ગયો, હવે ક્યાં એ રામભાઈની ચા, અડધી રાતની સિગરેટ? અરે હરી, આવું શું કહું છું, અમેરિકામાં મંદી બહુ જ છે. હા, પણ 10-15 દિવસે ફોન કરતો રહે છે, નહીં તો મિસ કોલ આપજો. અમે તો ફોન કરશું જ અહીંયાથી. એ જીગરિયા સિગરેટ કાઢને. હા, છેલ્લી વાર સાથે મૂકી લઈએ. સાચી વાત કરે છે. ચલગા ચલગા ભાઈ, લાય. હા, અબે હરિયા, તું સિગરેટ પીવે છે? તારા બાપાને ખબર છે? હા, રોજ એકબીજાના મોઢા ઉપર જ ધુમાડા ફેંકે છે. કેમ હરિયા, શું તું બી શું ફરક પડે છે હવે, ખબર હોય કે ના હોય? હા, આપણો ભાઈ એમ પણ છૂટો કૂતરો થઈ ગયો છે. ઓ હે, કેમ બહુ 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 એ બોલ્યા લે લે પાછો બે. પાર્ટીનું સેટિંગ થઈ ગયું. હા, પટ્યું સાંભળ ભાઈ. અરે અંકલ, તમે ખોટો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો. ભાવનાને આવી હાલતમાં છોડીને હું ક્યાંય નથી જવાનો. પ્રદ્યુમાન, હવે તો સમાજમાં મારું પણ બહુ માન કરાવો. મારો લાલો ગયો અમેરિકા. અચ્છા એમ, વિશ્વાસ નથી થતો? તો લો, તમારા સમાજના જ ગ્લોબલ ગુજરાતીની સાથે વાત કરો. કેમ ઈશ્વર? આ ગાંઠ પણ છે બચુ, ગાંઠ પણ. અચ્છા, તું ગયો તે ગાંઠ પણ નહીં, પણ મારો દીકરો ગયો તે ગાંઠ પણ. બસ હવે તો હું તારે. હવે તું મારી વાત સાંભળ. તને શું લાગે છે, અમેરિકા જતાની સાથે જ હું મોટેલ કિંગ બની ગયો? એવું કાંઈ નથી બચુ, ત્યાં જતા સાથે મારે પર શું વીતી ને એ હું જ જાણું છું. અરે આપણે અમેરિકા માટે જે સપના જોઈએ છે ને એવું ત્યાં નથી હોતું. ત્યાં જઈને મોટેલમાં મેં બેડશીટ્સ બદલી છે, લોકોના બિયરના એઠા ગ્લાસીસ અને બિયરની બોટલ્સ ઉઠાવી છે. જે આપણે સપના જોઈએ છીએ ને એ જુદા હોય છે અને એની હકીકત જુદી હોય છે. અને શારદાની ડેથની સાથે મેં આયુષીને કઈ રીતે મોટી કરી છે ને એ તો હું જ જાણું છું. પણ તને શું, તને તો મોટેલ જ દેખાય છે. આ તારા મોટેલ કિંગ પાસે આજે બધું જ છે, છતાંય કાંઈ જ નથી. ઘણું બધું ખોયું છે મેં બચુ. સૌથી અગત્યની વાત, તારા જેવો સરસ મિત્ર ખોયો છે મેં. તને શું લાગે છે, આટલા વર્ષો અહીંયા કેમ પાછો ના આવ્યો? અરે ઇલીગલ ઇમિગ્રન્ટ હતો માટે વર્ષો લાગ્યા મને લીગલ ઇમિગ્રન્ટ બનતા. અને એ અરસામાં મેં મારા મા બાપને ખોઈ કાઢ્યા, અહીંયા અંતિમ સંસ્કાર માટે પણ ના આવી શક્યો. આયુષીની ખુશીઓને જેવી તેવી રીતે સંભાળીને રાખી છે. સંબંધો બનાવતા અને એને સંભાળતા તો આખી લાઈફ નીકળી જાય છે, પણ એને તોડતા 2 સેકન્ડ નથી લાગતી. અરે આપણે તો નસીબદાર છીએ, તું અને હું બંને, કે આપણી પાસે આવા છોકરાઓ છે.
વિચાર કર, તું વિચાર કર અને પૂછ પોતાની જાતને કે આ કરવામાં તે શું ખોયું છે. ત્યાં ના સપના જોતો હતો, પણ તારી આ જીતમાં તે હરીશને એક ઇલીગલ ઇમિગ્રન્ટ બનાવી દીધો છે. જિંદગી ભર પાછો નહીં આવી શકે. અને જિગ્નેશને તો તું ખોઈ ચૂક્યો છું ને, હે ખોઈ ચૂક્યો છું ને. હવે પડ્યા રહેજો તમે બંને અહીંયા એકલા આખી જિંદગી. બસ પપ્પા, આંટી જિગ્નેશ ભાઈ ક્યાં છે? આ શું થયું રાહિલ? જીગા વિશે કેમ પૂછે છે? આંટી અમે લોકો રસ્તામાં આવતા તો ત્યાં ત્રણ ચાર ગુંડાઓ આવ્યા ને અમને બહુ મારવા લાગ્યા, અને જીગરને અમે લોકો એડમિટ કરીને આવ્યા છે, અને જિગ્નેશભાઈને કંઈ પૈસા આપવાના છે એવું બધું પૂછતા હતા એ લોકો. હા જોયું બચ્ચું, તારી એક જીતના લીધે બધા જ પ્રોબ્લેમ્સ આવી ગયા છે. ઇટ્સ ઓલ ઓવર નાઉ. નહીં, હજી બધું નથી પતી ગયું. અરે બેટા, અહીંયા શું કરવાનું હોય જરા કહેશો? આંટી તમે મને નહીં ઓળખો, પણ મેં તમને જોયા હતા મુંબઈની વિઝા ઓફિસમાં. વેરી હેપી કે તમને ફાઇનલી વિઝા મળી ગયો. હા, પાસપોર્ટ આપો ને એક મિનિટ. આખરે ભગવાને ઈચ્છા પૂરી કરી કાઢી. આંટી અંકલ ક્યાં છે? મેં કહ્યું ને આખરે ભગવાને ઈચ્છા પૂરી કરી કાઢી. મારા દીકરાને એની ફરજ નિભાવવાનું તો યાદ ન રહ્યું, પણ હું તો માં છું ને એટલે યાદ કરાવવા ચાહું છું. બેટા તું તો સમજી વિચારીને જાય છે ને? ચલ ચલ જલ્દી જલ્દી
જન્મ પણ આ જ હોસ્પિટલમાં થયેલો અને ત્યારે મેં પ્રણ લીધેલો કે હું તને દેખાડીને રહીશ. પણ તો હારી કેમ છો બધા? કોંગ્રેચ્યુલેશન્સ દિગ્નેશભાઈ, તમને બાબો આવ્યો છે. હાર્યો નથી, હવે આ લઈ જશે મને અમેરિકા. ક્યાં જઈશું હનીમૂન માટે? નો. કેમ? નો. અરે કેમ? ઓકે.